ધોરાજીના ધારાસભ્ય જળ સમાધિ લેવા તત્પર છે ત્યારે કાર્યાલયે હજારો સમર્થકો ઉમટી પડ્યા હતા, પરંતુ હજી સુધી તંત્ર દ્વારા ધારાસભ્યને રોકવામાં પણ આવ્યા નથી. ધોરાજી ખાતે આવેલા ભાદર બે ડેમમાં જેતપુરના ઉદ્યોગો દ્વારા વર્ષોથી ગંદુ પાણી છોડવામાં આવે છે અને તે પાણી ભાદર બે ડેમ જૂથ યોજના મારફતે ધોરાજી તાલુકાના અનેક ગામડાઓ ઉપરાંત બીજા ઘણા જ શહેર વિસ્તારોમાં લોકોના રોજિંદા વપરાશ તથા સિંચાઈ માટે આપવામાં આવે છે, પરંતુ ભાદર બે ડેમના દૂષિત પાણીના લીધે આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં રોગચાળો ફાટી નીકળેલ છે, જેને લઈને આ વિસ્તારના ખુદ ધારાસભ્ય વસોયાએ આ પ્રશ્ને લડત આપી હતી અને સરકારને ઘટતું કરવા સૂચવેલ હતું તથા જો પગલાં ન લેવાય તો પોતે ભાદર નદીમાં સમર્થકો સાથે આજ રોજ જળ સમાધિ લેશે તેની પણ ચીમકી ઉચ્ચારેલ હતી, પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ પગલાં ન લેવાતા આજ રોજ ધારાસભ્ય સહિત હાર્દિક પટેલ તથા બીજા 11 જેટલા ધારાસભ્યો તથા હજારો સમર્થકો ભાદર નદી ખાતે ઉપસ્થિત રહી ધારાસભ્યની લડાઈ ને વેગ આપવા તેમની સાથે જળ સમાધિ લેવા તત્પર છે, ત્યારે જોવાનું એ રહ્યું કે હજુ પણ તંત્ર ઉદાસીનતા જ સેવશે કે પછી જળ સમાધિ લેતા ધારાસભ્ય તથા તેમના સમર્થકોને અટકાવશે. આજે ધોરાજીના ભૂખી ગામે ભાદર સુધી કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે મુનાફ બકાલી ધોરાજી.